રાજકોટમાં જ્યાં નાગરિક સહકારી બેંકની ચૂંટણીનું મતદાન પૂરું થઈ ગયું છે. ચૂંટણીમાં કુલ સરેરાશ 96.39% મતદાન થયું. રાજકોટ મતદાન કેન્દ્ર પર 96.43% મતદાન નોંધાયું અને તમામ કેન્દ્ર પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂરું થઈ ગયું છે. આગામી 19 નવેમ્બરે મતગણતરી યોજાશે. સહકાર પેનલ અને સંસ્કાર પેનલની વચ્ચે જંગ જામ્યું છે. તો 19મી તારીખે મતગણતરી છે. 96.43% આ મતદાન થયું છે ત્યારે નાગરિક સહકારી બેંકની ચૂંટણીનું મતદાન પૂરું થઈ ગયું છે. સહકાર પેનલ અને બીજી તરફ સંસ્કાર પેનલની વચ્ચે આ જંગ છે. બંને પક્ષે જીતના દાવા કરવામાં આવ્યા છે. અલગ અલગ રણનીતિ બનાવવામાં આવી હતી. કેવી રીતે તેમના સભ્યો જે છે તે જીતે એ બાબતોને લઈને તેમણે મહેનત પણ કરી. સંવાદદાતા રોનક મજેઠિયા ફોન લાઈન પર છે. રોનક, 19 તારીખે જોકે ખ્યાલ આવશે, પણ સહકારી અને જે સંસ્કારી બંને પેનલ છે તેમણે પૂરી જીતની અત્યારે આશાવાદ વ્યક્ત કર્યો છે અને મહેનત પણ એટલી કરી. ઓવરઓલ ત્યાં પિક્ચર અત્યારે શું ઉભરી રહ્યું છે? હજી રાજકોટ નાગરિક સહકારી બેંકમાં 28 વર્ષ બાદ ચૂંટણી છે તે યોજાઈ રહી છે અને અત્યાર સુધી આ ચૂંટણી છે 28 વર્ષથી સતત બિનહરીફ થઈ રહી હતી અને ભાજપ અને RSS જે પ્રેરિત લોકો છે તેમનું આ બેંકમાં શાસન હતું. ને આ વખતે જો સૌથી મહત્વની વાત એ છે કે ભાજપના બે જૂથો છે જે સામસામે હતા ને એમાં પણ મહત્વની વાત એ છે કે મામા ભાણેજ જ સામસામે હતા. જે અત્યારે હાલમાં જેનું શાસન છે બેંકમાં તેવા જ્યોતિન્દ્ર મહેતાની સહકાર પેનલ અને સામે પૂર્વ ચેરમેન અને જે બેંકના જે જેમણે RSSનું અને ભાજપનું શાસન જેવો આ બેંકમાં લાવ્યા તેવા અરવિંદ મણિયારના પુત્ર અને જે આ બેંકના પૂર્વ ચેરમેન છે કલ્પક મણિયાર તેઓ જ સામસામે આમાં હતા અને સતત તેઓ એકબીજા સામે ભ્રષ્ટાચારના આક્ષેપો છે તે કરી રહ્યા હતા. સતત કલ્પક મણિયાર છે તે જ્યોતિન્દ્ર મહેતા અને તેમના જે સમર્થિત લોકો છે તેમની સામે સતત ભ્રષ્ટાચારના આક્ષેપો છે તે કરી રહ્યા હતા અને સામે તેમણે પોતાની પેનલ છે તે ઉતારી હતી. ભાજપ દ્વારા છેલ્લી ઘડી સુધી પ્રયાસ કરવામાં આવ્યો હતો કે આ ચૂંટણી છે તે ન યોજાય ને આખી જે બિનહરીફ છે તે જેટલા વર્ષોથી ચાલી આવી છે તે જ રીતે બિનહરીફ થાય, પરંતુ તે શક્ય ન બન્યું ને આખરે કલ્પક મણિયાર સમર્થિત જે લોકો છે તેઓ આ ચૂંટણીમાં ઉતર્યા. આખરે ચૂંટણી થઈ. પહેલેથી જ 21 ડિરેક્ટરોની ચૂંટણીમાં પહેલેથી જ 6 બેઠકો છે તે ઓલરેડી બિનહરીફ થઈ ચૂકી છે. 15 બેઠકો માટે 15 ડિરેક્ટરો માટે આ ચૂંટણી છે તે યોજાઈ રહી છે. તેમાં 11 લોકો છે તે સંસ્કાર પેનલમાંથી લડી રહ્યા છે અને 15 લોકો છે તે સહકાર પેનલમાંથી લડી રહ્યા છે. હવે 19 તારીખે જે મતગણતરી થશે અને જોવાનું મહત્વનું રહેશે કે કોણ છે તે આમાં બાજી મારે છે, પરંતુ ચોક્કસથી કહી શકાય કે પલડું છે તે સહકાર પેનલનું એટલે કે જ્યોતિન્દ્ર મહેતા સમર્થિત પેનલ છે તેનું ભારે લાગી રહ્યું છે. તેનું કારણ એ છે કે ભાજપ ઓલરેડી સમર્થન છે તે જ્યોતિન્દ્ર મહેતાની પેનલને જાહેર કરી ચૂક્યું છે. એટલે કે 19 તારીખે જોવાનું ખૂબ જ મહત્વનું રહેશે કે કોણ બાજી મારે છે. બિલકુલ રોનક, આભાર આ તમામ માહિતી આપવા માટે. તો 19 તારીખે ખ્યાલ આવી જશે કે સહકાર કે પછી સંસ્કાર કઈ પેનલનો વિજય થાય છે. ગીર